જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના મોરણ ગામ ખાતેથી કપલસાડી ગામ ખાતે જતા 407 ટેમ્પોમાં 3 ભેંસ, 1 ગાય અને વાછરડુ સાથે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે 2 જેટલા ઇસમો ઇરફાન હારુફશે કુમરવર્ષ 32 કપલસાડી અને સુલ્ફિકાર અલી નાસે સફરી ઉમરવર્ષ 27 રહેવાસી અંકલેશ્વર નાઓને ગત બપોરના સમયે ઝડપી પાડ્યા હતા. બાદમાં તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કતલખાને લઈ જવાતી હોવાની આશંકાએ ઢોરમાર મરાયો હતો. ઝઘડિયા પોલીસ મથકના 5 જેટલા પોલીસ કર્મીઓએ 2 જેટલા ઇસમો ઉપર આતંકી રૂપી અત્યાચાર કરતા 2 ઇસમોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ભોગ બનેલા ઇસમોના જણાવ્યા મુજબ પોલીસે 2 કલાક સુધી દંડા જેવા સપાટાઓથી માર માર્યો હતો અને પીવાનું પાણી સુધા આપ્યું ન હતું. બેમાંથી એક શખ્સનું પ્રેશર વધી જતા તબિયત અત્યંત નાજુક હાલતમાં થઈ ગઈ હતી. ઝઘડિયા કોર્ટમાં રજૂ કરાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા કોર્ટે આરોપીઓને મેડિકલ સારવાર અર્થે ખસેડવા અને મેડિકલનો રિપોર્ટ રજૂ કરવા સાથે આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. કાયદા અને વ્યવસ્થાની વાત કરતી પોલીસનો આ પ્રકારના અત્યાચારનો ભોગ બનેલા શખ્સોના પરિવારજનો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાણી બી પીવા દે સાહેબ, ને કે સાહેબ પાણી પીવે તો તમે મને ગાળી બોલતો સાહેબ, કે એટલે મારે મૂત પીવું કહેલો સાહેબ, મને પાણી બી પીવા દીધું. ને પછી મજા અહીંથી લઈ ગયા તો 2.5 કલાક મને માર મારલું. પછી મને અહીંથી લઈ ગયા ઝઘડા ચોક, ઝઘડા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અહીંથી જેડીસીમાંથી. તો પછી અહીં મેં પડી ગયો ને, તો પછી બીજા સાહેબ આવ્યા ને મને એમાં લઈ ગયા દવાખાને, ને જઈને મને બાટલો ચડાવ્યો. ત્યારે મને 70 હતી એ પ્રેશર, ને ત્યાં ગાડી બોલી થઈ. સાહેબે કીધું કે સાહેબે કીધું કે અમને આ છોકરાને એ બહુ જવું છે દવા. તો એક શીખ સાહેબ એવું કે એમને એને ઘેરે મોકલી દેવાના છે. તેને મમ્મી પપ્પા લોકો લેવા આવેલા, એમ કરીને સાહેબ પાસેથી લોકો રજા લઈ આવે. પછી એમ કરીને મને ત્યાં જ પછી જેલમાં પૂરી દીધું, એમ કરીને તે સાહેબનું જૂઠ બોલ્યા એવું કરેલું. એ જજ સાહેબે અમને મોકલ્યા સાહેબ, જજ સાહેબે કીધું કે તમે લોકો જાઓ. અભી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.